કેમ છો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે આવી ગયા છે બોર્ડના બાહુબલીના ફિઝિક્સના સેશનમાં. આજે આપણે 100 એમસીક્યુ સોલ્વ કરવાના છે અને સાથે સાથે તમારે પણ તમારો આન્સર કમેન્ટમાં લખતા જવાનો છે અને પતે એટલે તમારા 100માંથી કેટલા રાઈટ છે એ પણ તમારે કહેતા જવાનું છે. તો ચલો શરૂ કરીએ બોર્ડના બાહુબલીનું વન શોટ પુનરાવર્તન. ફર્સ્ટ ક્વેશ્ચન ઓફ ફિઝિક્સ, જ્યારે રેશમના ટુકડાને કાચના સળિયા સાથે ઘસવામાં આવે ત્યારે કાચનો સળિયો ખાલી જગ્યા બને છે, તો શું આવશે? એ બી સી ડી. ઓનલી સી ઓપ્શન, હંમેશા ધન વિદ્યુત ભારિત જ બને. આધુનિક સિદ્ધાંત મુજબ નીચેનામાંથી કયું જૂથ ક્વાર્ક્સનું બનેલું છે? હવે ક્વાર્ક્સ આવે એટલે એક જ વસ્તુ આવે, પ્રોટોન અને ન્યુટ્રોન. એટલે તમારો ઓપ્શન આવશે ડી, પ્રોટોન અને ન્યુટ્રોન, પી અને એન. ઓકે, ચલો નેક્સ્ટ જઈએ. સુકાવાડમાં ઘસેલો કાસ્કો નાના કાગળના ટુકડાને આકર્ષે છે, કારણ શું? નાના કાગળના ટુકડાને આકર્ષે છે તો શું આવશે? પહેલો ઓપ્શન છે કાગળ સુવાહક છે, પોસિબલ છે નહીં. કાસ્કો સુવાહક છે એ પણ પોસિબલ નથી. કાસ્કો ચુંબકત્વનો ગુણધર્મ મેળવે છે એ પણ પોસિબલ નથી. ખાલી એક જ વસ્તુ આવશે, વિદ્યુત ભારિત કાંસકાથી કાગળના પરમાણુઓ ધ્રુવીભૂત થાય છે. ઓપ્શન ડી ઇઝ કરેક્ટ આન્સર. ચલો, બે અવાહક પદાર્થોને ઘસવાની પ્રક્રિયામાં શું થાય? બે અવાહક પદાર્થોને ઘસીએ, નવો વિદ્યુતભાર ઉત્પન્ન થઈ શકે, નવો વિદ્યુતભાર ઉત્પન્ન થતો નથી, ધન વિદ્યુતભાર ઉત્પન્ન થાય અને ઋણ વિદ્યુતભાર ઉત્પન્ન થાય. પોસિબિલિટી એક જ છે કે નવો વિદ્યુતભાર ઉત્પન્ન થતો નથી, કારણ કે બંને અવાહકો છે. ચલો, કોઈ એક પ્રક્રિયા દ્વારા ધાતુની તટસ્થ પ્લેટમાંથી 10^19 ઇલેક્ટ્રોનને દૂર કરવામાં આવે તો ધાતુની પ્લેટ પરનો વિદ્યુતભાર ખાલી જગ્યા કુલંબ છે. હવે તમને ધાતુની તટસ્થ પ્લેટમાં, હવે આપણી પાસે એક સૂત્ર છે ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ એની, હવે નંબર ઓફ ઇલેક્ટ્રોન તમને આપેલા છે 10^19, ઇલેક્ટ્રોનની વેલ્યુ છે 1.6×10^-19. હવે આ બંને એકબીજાને કેન્સલ આઉટ કરશે, વધશે 1.6. હવે ઓપ્શન એ અને ડી બંનેમાં 1.6 છે, એકમાં માઇનસ એકમાં પ્લસ. હવે ધાતુની પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલા કુલંબ હશે એ કીધું છે, ધાતુની પ્લેટ ઉપર. હવે ધાતુની તટસ્થ પ્લેટ છે, એમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય તો વચ્ચે શું ધાતુની પ્લેટ ઉપર? ધન વિદ્યુતભાર. એટલે આ શું આવશે? પ્લસ 1.6. એટલે તમારો ઓપ્શન શું આવશે? ડી, પ્લસ 1.6. ચલો, એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10^9 ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ પર 1 કુલંબ વિદ્યુતભાર થવા માટે કેટલો સમય લાગશે? હવે સમજી લો, તમને અહીંયા કીધું છે દર સેકન્ડે 10^9 ઇલેક્ટ્રોન જાય છે, બરાબર છે? એનો મતલબ તમને આ કરંટ આપેલો છે અને તમને ક્યુ 1 કુલંબ ક્યુ આપેલો છે. મારી પાસે એક સૂત્ર છે આઈ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુના છેદમાં ટી, તમારે ટીને કરતા બનાવવાનો, તો ક્યુના છેદમાં શું આવશે? આઈ આવશે. ચલો, મારી પાસે ક્યુ કેટલું છે? 1 કુલંબ, અને આઈ કેટલું છે? 10^9 ઇલેક્ટ્રોન છે, તો ઇલેક્ટ્રોનની વેલ્યુ 1.6×10^-19. ચલો, હવે 10^9 ને 10^-19, એટલે 10^-10 ઉપર જશે, એટલે 10^10 જશે, આ 1/1.6. ચલો, 1/1.6 0.625×10^10, આ તમને સેકન્ડમાં મળશે. અહીંયા તમને બધું વર્ષમાં આપેલું છે, એટલે 0.625ને મારે ભાગવા પડશે 3600 સેકન્ડથી, ભાગ્યા 24 કલાક, ભાગ્યા 365 દિવસ, એટલે તમને મળશે 198.1. આટલા વર્ષ, એને રાઉન્ડ ફિગરમાં કરીએ તો 200 વર્ષ લાગશે. એટલે ઓપ્શન શું આવશે આપણો? ડી, 200 વર્ષ, બરાબર છે. ચલો, હવે નેક્સ્ટ જઈએ. ઊન સાથે ઘસેલા પોલિથીન પર 2×10^12 ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થતા હોય તો ઊનથી પોલિથીન તરફ સ્થાનાંતરિત દળ કેટલું હોય? હવે દળ લઈએ
તો તમને ઇલેક્ટ્રોન આપેલા છે, કેટલા છે? 2×10^12, અને એક ઇલેક્ટ્રોનનું દળ 9.1×10^-31, તો આ શું થશે? 9 × 2 = 18.2×10, હવે 12 છે અને અહીંયા 31 છે, તો 31માંથી 12 જશે તો તમારા કેટલા આવશે? 19 ઘાત, બરાબર. હવે આને હું એક આમ લઈશ પોઈન્ટને, બરાબર, −19 ઘાત, તો 1.8×10^-18, જેને નજીકમાં શું કહી શકાય? 2×10^-18, એટલે ઓપ્શન શું આવશે તમારો? એ 2×10^-18. ચલો, ઘણા બધાએ ઓપ્શન રાઈટ આપેલો છે કમેન્ટમાં, વેરી ગુડ. ચલો નેક્સ્ટ જઈએ. પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે ચોક્કસ અંતરે વિદ્યુત બળ અને ગુરુત્વ બળનો ગુણોત્તર ખાલી જગ્યા છે. 2.4×10^41, 2.4×10^29, 10^41 અને 3.9×10^24. હવે વિદ્યુત બળ અને ગુરુત્વ બળ કીધું છે, તો વિદ્યુત બળ શું આવશે? કે Q1Q2/R² અને ગુરુત્વ બળ આવશે Gm1m2/R² બંનેનો ગુણોત્તર લઈ લો, R² કેન્સલ, તો કે Q1Q2/Gm1m2. ચલો, કે ની વેલ્યુ આવશે 9×10^9, 1.6×10^-19, 1.6×10^-19 ના છેદમાં જી 6.67×10^-11 પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું દળ, એટલે પ્રોટોનનું 1.67×10^-27 9.1×10^-31. ચલો આને કેલ્ક્યુલેટ કરો, 9×10^7, તમારો આવશે 0.227×, ચલો આ ઘાત ગણીએ નીચેની, 11+27+31, −59 ઘાત ઉપર જશે એટલે 69 ઘાત, ઉપર જશે એટલે પ્લસ થશે, 69+9 = 78, −38 = 40 ઘાત, 10^40. અને આમ લઈ જઈએ 2.27×10^39 ઘાત, એટલે 2.27 ને આપણે 2.24 લઈ શકીએ, એટલે ઓપ્શન શું આવશે તમારો? બી 2.4×10^39 ઘાત. ચલો નેક્સ્ટ. સમાન વિદ્યુત ભાર ધરાવતા બે વિદ્યુત ભારિત કણોને એકબીજાથી 1 મીટર અંતરે મૂકેલા છે, તેમનો દરેકનો પ્રારંભિક પ્રવેગ આપેલો છે 1 મીટર/સેકન્ડ, જો તેમનું સમાન દળ 10^3 g - 3 ઘાત ગ્રામમાં આપેલી છે, તો દરેક પરનો વિદ્યુત ભાર આપણે શોધવાનો છે. હવે ચલો, વિદ્યુત ભાર શોધવાનો હોય, હવે બંને સમાન વિદ્યુત ભાર છે, તમારી પાસે એક સૂત્ર છે કે Q²/R² સમાન વિદ્યુત ભાર છે, એટલે મેં Q1 Q2 નથી લીધું, બંને Q² લીધું છે, પણ તેમનો પ્રારંભિક પ્રવેગ આપેલો છે, બળ આપેલું નથી અને બંનેનું દળ આપેલું છે. ઓકે, તો શું કરીશું? તો મારી પાસે બળનું એક સૂત્ર છે, F=ma. ચલો, માસ શું આપેલું છે? દળ 10^-3 ઘાત ગ્રામ છે, 10^-3 ઘાત કરશું એટલે કિલોગ્રામ મળશે, અને પ્રારંભિક પ્રવેગ કેટલો આપેલો છે? 1 મીટર/સેકન્ડ, એટલે 10^-6 ઘાત તમારો શું થયું? બળ થયું ન્યૂટનમાં. ચલો, એને અહીંયા મૂકી દો અને Q²ને કરતા બનાવો. ચલો, F=10^-6 ઘાત = K આવશે 9×10^9 ઘાત × Q² અને અંતર કેટલું આપેલું છે? 1 મીટર, એટલે 1² એટલે Q² = શું આવશે?
દસની માઇનસ છ ઘાત, નવ ગુણ્યા દસની નવ ઘાત. ચલો એકના છેદમાં નવ લો એટલે શું મળશે તમને, એકના છેદમાં એટલે ઝીરો પોઈન્ટ સમથિંગ મળશે. એકના છેદમાં નવ, ઝીરો પોઈન્ટ અગિયાર, ઝીરો પોઈન્ટ અગિયાર આગળ ચાલ્યા કરશે. એકસો અગિયાર લખ્યું છે મેં, ગુણ્યા હવે આ દસની ઉપર જશે તો દસની શું થશે, માઇનસ પંદર ઘાત થશે. હવે પંદર ઘાત છે, હવે હું એક પોઈન્ટ આમ લઈ જાઉં તો વન પોઈન્ટ વન વન ગુણ્યા દસની માઇનસ સોળ ઘાત થશે. એક પોઈન્ટ હું આમ લઈ જઈશ એટલે બરાબર. હવે આનું સ્ક્વેર રૂટ કાઢવાનું તો એક પોઈન્ટ એક ગુણ્યા દસની માઇનસ આઠ ઘાત. એક પોઈન્ટ એક ગુણ્યા દસની માઇનસ આઠ ઘાત, ઓપ્શન શું હશે તમારો, એ અંડરરૂટ એક પોઈન્ટ એક ગુણ્યા દસની આઠ ઘાત. ચલો નેક્સ્ટ લઈએ. બે સમાન મૂલ્યના અને વિજાતીય પ્રકારના વિદ્યુત ભારોને એકબીજાથી અમુક અંતરે મૂકતા લાગતું બળ એફ છે. જો 25% વિદ્યુત ભાર એક પરથી બીજા વિદ્યુત ભારને આપવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ. હવે આ ક્વેશ્ચનને બહુ ધ્યાનથી વાંચજો, તમને અહીંયા વિજાતીય પ્રકારના વિદ્યુત ભારો આપેલા છે બરાબર. મૂલ્ય ભલે સમાન છે પણ એક પ્લસ છે અને એક માઇનસ છે. હવે ધારી લો એકનું ક્યુ છે અને એકનું માઇનસ ક્યુ છે બરાબર. હવે જો 25% વિદ્યુત ભાર એક ઉપરથી બીજા પર જાય, હવે ધારો કે આમાંથી 25% વિદ્યુત ભાર આમ ગયો, 25% એટલે એકના છેદમાં ચાર, એટલે આમાંથી ક્યુ બાય ફોર જેટલો વિદ્યુત ભાર ગયો અને આમાં શું થયો, ક્યુ બાય ફોર જેટલો વિદ્યુત ભાર એડ થયો બરાબર છે. ચલો આ શું મળશે મને, તો થ્રી ક્યુ બાય ફોર, અને આ શું મળશે મને, માઇનસ થ્રી ક્યુ બાય ફોર. ઓકે હવે બંને વચ્ચે લાગતું બળ શોધવાનું છે તો એફ નોર્મલ લઈએ તો મને શું મળશે, એફ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ સ્ક્વેર અપન આર સ્ક્વેર. પણ હવે જે આ બે ચાર લઈશું, થ્રી ક્યુ બાય ફોર અને માઇનસ થ્રી ક્યુ બાય ફોર, તો કે થ્રી બાય ફોર ક્યુ ઇન્ટુ થ્રી બાય ફોર ક્યુ ડિવાઈડ બાય આર સ્ક્વેર, તો નાઇન બાય સિક્સટીન કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર, એ જ શું છે મારું એફ છે. તો નવના છેદમાં સોળ એફ, ઓપ્શન શું આવશે, ડી, નવના છેદમાં સોળ એફ. ચલો ઘણા બધા લોકોએ રાઈટ આન્સર આપેલા છે, વેરી ગુડ. પણ આ ખાસ જોજો, વિજાતીય પ્રકારનું કીધું છે, બંને પ્લસ ના લઈ લેતા, એ ખાસ ધ્યાન રાખજો. ચલો 5 માઇક્રોકુલમ અને 10 માઇક્રોકુલમના બે વિદ્યુત ભારો એકબીજાથી 1 મીટર દૂર રહેલા છે, તેમને હવે એકબીજાથી 0.5 અંતરે લાવવા માટે કરવું પડતું કાર્ય. હવે 1 મીટરથી દૂર રહેલા છે તો 1 મીટરથી 0.5 મીટર અંતરે લાવવાનું છે, તો કરવું પડતું કાર્ય શું આવશે. તો કાર્ય એટલે ડબલ્યુ લઈએ, ફોર્મ્યુલા આપણી પાસે છે કે ક્યુ સ્ક્વેર બાય આર. ચલો કે ક્યુ સ્ક્વેર, ક્યુ સ્ક્વેર શું છે, 10 અને 5 માઇક્રોકુલમ બરાબર છે. એટલે ક્યુ વન ક્યુ ટુ લઈ લો, ક્યુ વન અને ક્યુ ટુ બરાબર. તો કે ની વેલ્યુ 9 × 10⁻⁹ ગુણ્યા 5 × 10⁻⁶ ગુણ્યા 10 × 10⁻⁶. હવે આર 1 મીટરથી 0.5 મીટર અંતર રહે તો કેટલું બાકી રહે, તો કે 0.5 જેટલું. તો અહીંયા શું આવશે, 0.5. ચલો આને કેલ્ક્યુલેટ કરીએ, 9 × 5 × 10⁵ તો 900 આવશે, ગુણ્યા 10⁹ 9 − 12 10⁻³ 10⁻³ તો હું આમ બે પોઈન્ટ લઈ લઉં તો 9 × 10⁻¹ એટલે આપણી પાસે ડી ઓપ્શન છે, 9 × 10⁻¹ જૂલ, ઓપ્શન ડી આવશે. ઓકે ચલો નેક્સ્ટ. 4 × 10⁷ કુલમ વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુએ સ્થિતિમાનની કિંમત, હવે સ્થિતિમાનનું સૂત્ર કે ક્યુ બાય આર, તો 9 × 10⁹ વિદ્યુત ભાર કેટલો છે, 4 × 10⁻⁷ અને 9 સેન્ટીમીટર, તો 9 × 10⁻² 9 9 કેન્સલ, 4 તો રહેશે જ,
આ ચારમાંથી સાત જાય તો બે રહે અને બે ઉપર આવશે, એટલે 4×10^4 વોલ્ટ. 4×10^4 એટલે આપણી પાસે ઓપ્શન સી છે, 4×10^4. ચલો નેક્સ્ટ લઈએ. ક્યુ કુલમ અને 9Q કુલમ વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 4 મીટર છે. તેમને જોડતી રેખા પરના જે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શૂન્ય હોય તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે એ શોધવાનું છે. હવે સમજી લો, હવે એક અહીંયા ઘડી ક્યુ કુલમ છે અને અહીંયા ઘડી 9Q કુલમ વિદ્યુત ભાર છે. આ બંને વચ્ચેનું અંતર 4 છે. હવે બેની વચ્ચે કોઈક, ચલો હું આ પોઈન્ટ લઈ લઉં છું, એ પોઈન્ટ ધારો કે, અને આ અહીંયાથી અંતર છે x, અને અહીંયાથી આનું અંતર છે 4-x થશે ને, આખું 4 હોય આટલું x, તો આ 4-x થાય. ઓકે, ચલો હવે વિદ્યુત સ્થિતિમાન જોવાનું છે. તો પહેલાં ચલો V1 લઈએ આના રીતે, તો K Q/x² V2 લઈએ તો શું મળશે મને, K 9Q/4-x હવે અહીંયા શું લખ્યું છે કે તેમને જોડતી રેખા પરના જે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શૂન્ય હોય, એટલે આ પોઈન્ટ ઉપર આ બંને દ્વારા લાગતું વિદ્યુત ક્ષેત્ર કેવું હોવું જોઈએ, સમાન હોવું જોઈએ. તો ચલો E1 = શું લેવાનું, E2, એ શું આવશે, K Q/r² આવશે બરાબર. તો K Q/x² = K 9Q/4-x² K Q ગયા, તો આને આમ લઈ જવું છું, એટલે 4-x² = 9x². ચલો આ શું થશે, 4² એટલે 16-8x + x² = 9x². આ બધાને આ સાઈડ લઈ જઈએ, તો 9x² - x² + 8x અને -16 = 0. તો આ શું આવશે, 8x² + 8x - 16 = 0. બંને બધામાંથી 8 કોમન લઈ સામે ઉડાડ દો, સામે 0માં જતું રહેશે, 0ની નીચે, એટલે x² + x - 2 = 0. તો આ શું આવશે, x² + 2x - x - 2 = 0. આમાંથી x કોમન, તો x + 2, આમાંથી -1 કોમન, તો x + 2, તો કાં તો x = 1 કાં તો x = -2. -2 તો પોસિબલ નથી, x ની કિંમત શું આવશે, 1 આવશે. ઓકે, તો હવે 1 આવતું હોય તો x ની વેલ્યુ મારે શોધવાની છે. તો x ની વેલ્યુ શું આવી, 1, એટલે અહીંયાથી કેટલા ઉપર આવશે, 1 ઉપર. હવે વિદ્યુત સ્થિતિમાન ટોટલ થાય, તો આ બંનેનો સરવાળો, ચલો K Q/x એટલે 1, તો 1 આવશે, પ્લસ 9 KQ/4-x, 4-1 એટલે 3, એનો એટલે અહીંયા 3 મળશે મને, યસ ઓર નો. ચલો હવે શું કરશું, 3×9 હવે જતું રહેશે, તો આ શું મળશે, 4 KQ વોલ્ટ, એટલે ઓપ્શન આપશે આવો D, 4 KQ વોલ્ટ. ચલો નેક્સ્ટ લઈએ. 3 સમકેન્દ્રીય ગોલીય કવચોની ત્રિજ્યા A, B અને C છે. સમકેન્દ્રીય છે, A < B < C છે, તથા પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતાઓ આપણને આપેલી છે, બરાબર છે. જો VA VB VC 3 કવચોના સ્થિતિમાન દર્શાવતા હોય તથા A = B A + C = A + B હોય તો VC = VB ≠ A, VC ≠VB ≠VA, VC = VB = VA, અને VC = VA but not = VB. હવે સમજી લો, સમકેન્દ્રીય ગોલીય કવચો છે, બધાની પૃષ્ઠ ઘનતાઓ આપેલી છે, અને તમને સ્થિતિમાન પૂછે, તો સ્થિતિમાન એ ઘનતાના સમપ્રમાણમાં હોય અને ત્રિજ્યાના એટલે અંતરના વ્યસ્ત પ્રમાણમાં હશે.
પણ આમાં ક્યાંય ગ્રેટર દેન કે લેસ દેન આપેલું નથી. એનો મતલબ મારે હમણાં ત્રિજ્યાને કન્સિડર કરવાની નથી. હવે ખાલી હું શું જોઈશ? હવે ઘનતા, તો સ્થિતિમાન એ ઘનતાના સમપ્રમાણમાં. જે બેની ઘનતા સમાન એ બેના સ્થિતિમાન સરખા, જેની ઘનતા અલગ એનું સ્થિતિમાન અલગ. ચલો, કોણ કયા બેની ઘનતા સરખી છે? કે એ અને સીની. તો VA ઇઝ ઇક્વલ્સ ટુ VC, ખાલી એક જ છે, અને ઇઝ નોટ ઇક્વલ્સ ટુ VB. એટલે ઓપ્શન શું આવશે? D VC ઇઝ ઇક્વલ્સ ટુ VA ઇઝ નોટ ઇક્વલ્સ ટુ VB. ચલો નેક્સ્ટ લઈએ. સમાન વિદ્યુત ક્ષેત્રમાં આવેલા ત્રણ બિંદુઓ ABC માટે વિદ્યુત સ્થિતિમાન. હવે વિદ્યુત સ્થિતિમાન વિચારવાનું છે. એ પાસે મહત્તમ, બી પાસે મહત્તમ, સી પાસે મહત્તમ, અને ABC ત્રણેય બિંદુ પાસે સમાન. હવે વિદ્યુત સ્થિતિમાન પૂછ્યું છે તો કઈ બાજુ હશે? કે જે પાછળની સાઈડ વધારે હશે એની પર જ હશે. એટલે શું આવશે? A અને C પર તો આવે નહીં. એટલે બચ્યું કયું? ખાલી B પોઈન્ટ. એટલે ઓપ્શન આવશે તમારો B પાસે મહત્તમ હશે. ચલો નેક્સ્ટ. 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ધાતુના પોલા ગોળાને વિદ્યુતભારિત કરતાં તેની સપાટી પર 80 વોલ્ટનું સ્થિતિમાન મળે છે. તો પોલા ગોળાના કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું હશે? હવે સમજી લો, 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા ધાતુના પોલા ગોળાને વિદ્યુતભારિત કરી છે અને તેની સપાટી પર 80 વોલ્ટનું સ્થિતિમાન મળે છે. અને તો પોલા ગોળાના કેન્દ્ર ઉપર સ્થિતિમાન, સપાટી પર સ્થિતિમાનને કેન્દ્ર, તો સપાટી પર જેટલું હશે એટલું જ કેન્દ્ર પર હશે. એટલે ઓપ્શન શું આવશે તમારો? A 80 વોલ્ટ. ઓકે, તો ચલો નેક્સ્ટ. અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ વિદ્યુત ડાયપોલ શું અનુભવે છે? ટોર્ક અને કુલ બળ બંને, ખાલી બળ, ટોર્ક નહીં. ટોર્ક અને બળ બંને અનુભવે, ટોર્ક અને બળ બંને અનુભવતો નથી. એનો મતલબ શું થયો? આ બંને અનુભવે, બરાબર. આનો મતલબ શું થયો? ટોર્ક અને ફોર્સ બંને ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0. ખાલી બળ અનુભવે તો આ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0, પણ ટોર્ક અનુભવે તો ટોર્ક ઇક્વલ્સ ટુ 0. ટોર્ક અનુભવે પણ બળ અનુભવતો નથી, તો ટોર્ક ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0 અને F ઇક્વલ્સ ટુ 0, અને આ F અને ટોર્ક બંને ઇઝ નોટ ઇક્વલ્સ ટુ બંને ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો ડાયપોલમાં ટોર્ક પણ લાગશે અને બળ પણ લાગશે. એટલે આનો ઓપ્શન શું આવશે? A ટોર્ક અને કુલ બળ બંને અનુભવે છે. ચલો, કોઈપણ બિંદુ પાસે સમસ્થાનિક સમસ્થિતિમાન પૃષ્ઠ, તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રને ખાલી જગ્યા હોય છે. કોઈપણ બિંદુ પાસે સમસ્થિતિમાન પૃષ્ઠ, એ બિંદુએ વિદ્યુત ક્ષેત્રને થિયરી બેઝ લંબ હોય છે. ચલો, એકદમ ઇઝી ક્વેશ્ચન. જે ઇક્વલ્સ ટુ સિગ્મા ઈ એ કયા નિયમને રજૂ કરે છે? તો વન એન્ડ ઓનલી ઓમ્સ લો. વેરી ગુડ, ઘણા બધા રાઈટ આન્સર આપેલો છે. જેનું પારિમાણિક સમીકરણ m-1 l-3 t³ a² હોય તેવી ભૌતિક રાશિ. ચલો ફટાફટ ઓપ્શન લખો. યસ, શું આવશે ઓપ્શન? C વાહકતા. ચલો, અવરોધકતાનો એકમ, અવરોધકતાનો એકમ ઓમ ઇન્ટુ મીટર. એટલે ઓપ્શન શું આવશે? C ઓમ ઇન્ટુ મીટર. એક અવરોધક તારને ખેંચીને તેની લંબાઈમાં 100% વધારો કરવામાં આવે છે, પરિણામે તારના વ્યાસમાં ઘટાડો થાય છે. ખેંચેલા તારના અવરોધમાં થતો ફેરફાર શોધવાનો છે. હવે સમજી લો, અવરોધક તારને ખેંચીને લંબાઈમાં 100% વધારો કરવામાં આવે છે. હવે અવરોધ મારી પાસે શું છે? R ઇઝ ઇક્વલ્સ ટુ રો એલ અપન એ, બરાબર છે. હવે લંબાઈમાં 100% વધારો, એટલે લંબાઈ ડબલ કરી, એટલે તમારું L શું થયું? 2L. હવે લંબાઈમાં ડબલ થાય તો ક્ષેત્રફળ શું થાય? બીજા ભાગનું થઈ જાય, અડધું થઈ જાય, a/2. ચલો, હવે આને મૂકો તો R ડેશ શું આવશે? તો રો L ડેશ અપન A ડેશ. તો શું આવશે? રો 2L અપન
2 to 4 રોયલ અપન એ થતો ફેરફાર પૂછ્યો છે તો આર ડેશ માઇનસ આર તો 4 રોયલ માઇનસ રો એલ બાય એ તો શું થશે 3 રો એલ બાય એ અને એમનો ટકા પૂછ્યો તો ગુણ્યા 100 તો કેટલો આવશે 300 ગણો ફેરફાર થશે ઓકે ચલો નેક્સ્ટ ભૂલ 4 ઓમ અવરોધ ધરાવતા એક તારને તેની મૂળ લંબાઈથી 2 ગણો ખેંચવામાં આવે છે તો આ ખેંચેલા તારનો અવરોધ ફરીવાર હમણાં કર્યું એવી રીતના વિચારવાનું છે 4 ઓમનો અવરોધ ધરાવતા એક તારને તેની મૂળ લંબાઈથી 2 ગણો કર્યો લંબાઈ 2 ગણી તો એરિયા બીજા ભાગનો એટલે ટોટલ રેઝિસ્ટન્સ કેટલો થશે તો કે 4 ગણો આપણે 4 રો એલ બાય લીધું પહેલાં 4 આપેલું છે 4 × 4 = 16 એટલે ઓપ્શન શું આવશે તમારો ડી 16 ગણો ચલો નેક્સ્ટ લઈએ એક તારનો અવરોધ આ રોમ છે જો તેની લંબાઈ ખેંચીને 4 ગણી કરવામાં આવે તો અવરોધકતા બમણી થશે 4 ગણી થશે અડધી થશે કે બદલાશે નહીં હવે અવરોધકતા છે તો અવરોધકતા એ કોઈ પણ પ્રકારના લંબાઈ પહોળાઈ કે ક્ષેત્રફળ પર ઉપર આધાર રાખતો પરિમાણ ઉપર આધાર રાખતો નથી એટલે ઓપ્શન શું આવશે ડી કે બદલાશે નહીં વિદ્યુત પરિપથમાં અવરોધ આરનું દ્રવ્યમાન એમ લંબાઈ એલ સમય ટી અને વિદ્યુત પ્રવાહ આઈના પદોમાં પરિમાણ શોધવાનું છે તો ચલો વેરી ગુડ બહુ સારો ક્વેશ્ચન છે આર ઇઝ ઇક્વલ્સ ટુ વી અપન આઈ આવશે એટલે વી અપન આઈ એટલે શું આવશે ડબલ્યુ અપન ક્યુ આઈ આવું આવશે ચલો આઈ ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે મને મારી પાસે કરંટને આઈ જ રાખવાનો છે ચલો ડબલ્યુ હવે ડબલ્યુ એવું જ રાખીએ તો ક્યુ એટલે શું થશે આઈ ટી તો આ આઈ સ્ક્વેર ટી થઈ જશે ડબલ્યુ એટલે એમ વન એલ વન ટી માઇનસ ટુ ના છેદમાં આઈ ટુ રાખવાનું ને ટી વન થશે ટી ઉપર જશે ચલો સોરી એમ વન એલ ટુ ટી માઇનસ ટુ હા એમ વન એલ ટુ ટી માઇનસ થ્રી આ વન છે ને અને આઈ માઇનસ ટુ ક્યાં આગળ આવશે યસ ઓપ્શન સી એમ વન એલ ટુ ટી માઇનસ થ્રી આઈ માઇનસ ટુ ચલો જો અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતાનો ગુણોત્તર 7/5 હોય અને તેમના પ્રવાહનો ગુણોત્તર 7/4 હોય તો ડ્રિફ્ટ વેગનો ગુણોત્તર શોધવાનો છે સંખ્યા ઘનતા અને પ્રવાહનો ગુણોત્તર આપેલો છે તો હંમેશા યાદ રાખજો વીડી ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ કરંટ એન્ડ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ એન બરાબર છે તો વી વન અપન વી ટુ લેવું હોય તો મને શું મળશે આઈ વન અપન આઈ ટુ ગુણ્યા એન ટુ અપન એન વન આવું મળશે કે વ્યસ્ત પ્રમાણમાં છે તો આઈ વન અને આઈ ટુનો ગુણોત્તર કેટલો છે 7/4 બરાબર છે અને સંખ્યા ઘનતાનો ગુણોત્તર કેટલો છે 7/5 તેનું શું રહીશ 5/7 7/7 ગયા શું શું મળશે 5/4 એટલે ઓપ્શન શું આવશે તમારો એ 5/4 ચલો ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશતા વિદ્યુત ભારિત કણના પ્રારંભિક વેગની દિશા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે હોય તો તેની કક્ષા ખાલી જગ્યા હશે હવે સમજી લો હવે ચુંબકીય ક્ષેત્ર આવી રીતના વિચાર્યા એટલે હું એક્સ કરું છું બરાબર હવે એને બરાબર લંબરૂપે આમ વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર છે અને આ રીતના કણ પ્રવેશે છે એટલે બરાબર શું થયું 90 ડિગ્રી પર થયું લખ્યું છે ને અહીંયા લંબરૂપે એટલે આ રીતના એન્ટ્રી કરશે એટલે સીધો કેવો થશે આ રીતના આમ ગોળ ફરશે એટલે કેવી આવશે ઓપ્શન સી વર્તુળાકાર સમાન વિદ્યુત ક્ષેત્ર અને સમાન ચુંબકીય ક્ષેત્ર અધો દિશામાં છે ઇલેક્ટ્રોન અધો દિશામાં ગતિ કરે છે તો ઇલેક્ટ્રોન ડાબી તરફ વળે જમણી તરફ વળે વેગમાં વધારો થાય કે વેગમાં ઘટાડો થાય હવે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બંને અધો દિશામાં છે અને ઇલેક્ટ્રોન પણ અધો દિશામાં ગતિ કરે છે બરાબર છે હવે બી પણ ઈ પણ અને વી બધા એક જ દિશામાં જાય છે તો હંમેશા ઇલેક્ટ્રોનના વેગમાં ઘટાડો થશે એટલે ઓપ્શન ડી હવે
આ બે ઓપ્શન તો આવે જ નહીં, ડાબી કે જમણી તરફ. આ બેમાં વધે કે ઘટે? તો ઘટશે. ચલો નેક્સ્ટ. સ્થિર ઇલેક્ટ્રોન ઉપર પ્રબળ ચુંબકીય ક્ષેત્ર લાગુ પડીએ. સ્થિર ઇલેક્ટ્રોન છે એના ઉપર ચુંબકીય ક્ષેત્ર લાગુ પડે તો ઇલેક્ટ્રોનની દિશામાં ગતિ કરે, ઇલેક્ટ્રોન ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે, સ્થિર રહે કે દોલનો કરે? હવે ઇલેક્ટ્રોન સ્થિર જ છે અને એની પર ચુંબકીય ક્ષેત્ર લાગે તો કોઈ પણ જાતનો ફરક પડશે નહીં. એટલે ઇલેક્ટ્રોન કેવો રહેશે? સ્થિર રહેશે. ઓપ્શન શું આવશે આપણો? સી. વેરી ગુડ. ઘણા બધાએ રાઈટ આન્સર આપેલા છે. વેરી ગુડ. ચલો નેક્સ્ટ. ગતિમાન વિદ્યુતભાર ખાલી જગ્યાના કારણે ઉર્જા મેળવે છે. ગતિમાન વિદ્યુતભાર, ગતિમાન છે વિદ્યુતભાર, બરાબર છે, એ કોના લીધે ઉર્જા મેળવશે? તો મેળવવા માટે મારે શું જોઈશે? વિદ્યુત ક્ષેત્ર. એટલે ઓપ્શન શું આવશે? એ, વિદ્યુત ક્ષેત્ર. જો પ્રોટોન, ન્યુટ્રોન અને આલ્ફા કણો સમાન વિદ્યુત સ્થિતિમાન વડે પ્રવેગિત કરી સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ કરવામાં આવે તો તેમની ગતિ ઉર્જાઓનો ગુણોત્તર પૂછ્યો છે. હવે સમજી લો, પ્રોટોન છે તો એને ક્યુ લઈશ, ડ્યુટેરોન છે તો હું એને શું લઈશ? ક્યુ જ લઈશ. અને આલ્ફા કણ છે તો શું થશે? ટુ ક્યુ થશે. હવે માસ લઈએ પ્રોટોનનું, પ્રોટોનનું માસ એમ. હવે ડ્યુટ્રોન છે એટલે બે આવશે એટલે ટુ એમ થશે. અને આલ્ફા કણ છે તો શું થશે? ફોર એમ થશે. હવે આપણને ખબર છે ગતિ ઉર્જાનો ગુણોત્તર એ કોણા ઉપર આધાર રાખશે? ગતિ ઉર્જા એ હંમેશા વિદ્યુત ભાર ઉપર આધાર રાખશે. તો 1:1:2, એટલે ઓપ્શન શું આવશે? ડી, 1:1:2. ચલો નેક્સ્ટ લઈએ. જ્યારે વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે ત્યારે તેની ગતિ ઉર્જા, હવે વિદ્યુતભાર ભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે ત્યારે તેની ગતિ ઉર્જા શું થાય? અચળ રહે, વધે, ઘટે કે શૂન્ય થાય? હવે વિદ્યુત ભારિત કણ છે અને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય તો ગતિ ઉર્જા હંમેશા અચળ રહે, વધે, ઘટે કે શૂન્ય થાય? તો હંમેશા શું આવશે? ઓપ્શન અચળ રહે છે. ગજિયા ચુંબકની અંદરની બાજુએ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. હવે અંદરની બાજુએ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પૂછ્યું છે. શેની બાજુ? અંદરની બાજુએ. તો ગજિયા ચુંબકની અંદરની બાજુએ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. હવે ગજિયા ચુંબક હું આમ લઉં, એન અને એસ, બરાબર, તો આમથી આમ જશે પણ અંદરની બાજુ તો આમ જશે એટલે દક્ષિણથી ઉત્તર તરફ જશે. એટલે એ ખાસ કરીને વાંચજો, અંદરની બાજુએ લખ્યું છે, ઉત્તરથી દક્ષિણ કરીને ના આવતા, બરાબર છે. ચલો ઓપ્શન એ, દક્ષિણથી ઉત્તર તરફ. એક નાના ગજિયા ચુંબકની લંબાઈ 12 અને ચુંબકીય ચાકમાત્રા 10 એમ્પિયર મીટર સ્ક્વેર છે. તેના કેન્દ્રથી ઝેડ અક્ષ ઉપર 0.1 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવાનું છે. ઝેડના સાપેક્ષમાં એલ અવગણ્ય છે. તો ચલો ચુંબકીય ક્ષેત્ર બી, તો μ0/4π × 2m/ અહીંયા શું આવશે? ઝેડ ક્યુબ આવશે. શું આવશે? ઝેડ ક્યુબ. μ0/4π એનો વેલ્યુ શું થાય? 10⁻⁷ થાય. ઇન્ટુ બે, ચુંબકીય ચાક માત્રા કેટલી આપેલી છે? 10, એના છેદમાં ઝેડ ક્યુબ એટલે 0.1 આપેલું છે તમને. મેં ઝેડ ક્યુબ કેમ લીધું? આર ક્યુબ આવે પણ આગળ ઝેડ ડાયરેક્શનમાં છે ને, એટલે ઝેડ ક્યુબ લીધું મેં. ચલો 10⁻⁶ × 2 એના છેદમાં 10⁻³ આવશે. 0.1 એટલે 10⁻³ થશે, ઉપર આવશે એટલે પ્લસ થશે, એટલે 2×10⁻³ ટેસ્લા. એટલે ઓપ્શન આવશે તમારો સી, 2×10⁻³ ટેસ્લા. એક સ્ટીલના એલ લંબાઈના તારની ચુંબકીય ચાક માત્રા એમ છે. જો તારને અર્ધ વર્તુળમાં વાળવામાં આવે તો નવી ચુંબકીય ચાક માત્રા આપણે શોધવાની છે. હવે સમજી લો, આ એલ લંબાઈનો એક તાર લીધેલો છે, એની ચુંબકીય ચાક માત્રા એમ આપેલી છે, એટલે એમ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે ક્યુ ઇન્ટુ એલ, બરાબર. હવે આને અર્ધ વર્તુળાકાર આવી રીતે વાળવામાં આવે તો આ બે વચ્ચેનું અંતર, હવે અહીંયાથી આમ અડધું વર્તુળાકાર દોડીએ તો આ સેન્ટર હોય, આ આર હોય તો આ પણ આર થાય,
બરાબર છે. તો એલ શું થઈ ગયો હવે? 2R. તો આ નવી ચુંબકીય ચાક માત્રા મળે એમ વન, એ શું મળશે? ક્યુ ઇન્ટુ 2R. યસ ઓર નો? હવે લંબાઈ આમ વિચારીએ, લંબાઈ કેટલી થઈ ગઈ? તો અર્ધ વર્તુળનો પરિઘ બરાબર છે, એ શું થશે? એલ ઇઝ ઇક્વલ્સ ટુ તો કે પાઈ આર, વર્તુળનો 2πr, તો અર્ધ વર્તુળનો પાઈ આર. ચલો તો આરની વેલ્યુ શું મળશે મને? એલ અપન પાઈ. ચલો ક્યુ ઇન્ટુ 2 એલ અપન પાઈ. તો ક્યુ ઇન્ટુ એલ શું છે મારી પાસે? એમ. તો એમ વન શું થશે? 2m અપન પાઈ. ઓપ્શન બી 2m અપન પાઈ. ઓકે ચલો નેક્સ્ટ લઈએ. સ્થિત વિદ્યુતીય અચળાંક 1/4 પાઈ એપ્સિલોન 0 એ ચુંબકના કયા અચળાંક જેવો છે? હમણાં જ કર્યું, મ્યુ 0 અપન 4π. ચલો ચુંબકીય ડાયપોલની વિષુવ રેખા પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર. ક્યાં છે? વિષુવ રેખા. એટલે શું આવશે? મ્યુ 0, આ તો 2π છે એટલે આ તો કેન્સલ. મ્યુ 0 અપન 4π એમ અપન ડી સ્ક્વેર એલ સ્ક્વેર, આ પોસિબલ છે? આ માઇનસ પોસિબલ નથી, આ 2π પોસિબલ નથી, અને આ તો પાવરમાં પણ નથી. ઓપ્શન કયો આવશે આપણો? બી, મ્યુ 0 અપન 4π એમ ડિવાઈડમાં ડી સ્ક્વેર પ્લસ એલ સ્ક્વેર રેસ ટુ 3/2. ચુંબકીય ક્ષેત્રમાં એક વિદ્યુત પ્રવાહધારિત લૂપ, ચુંબકીય ક્ષેત્રમાં એક વિદ્યુત પ્રવાહધારિત લૂપ દરેક સ્થિતિમાં ટોર્ક અનુભવે. ચુંબકીય ક્ષેત્ર સમાન હોય કે અસમાન હોય? પોસિબલ નથી. કોઈ પણ એક સ્થિતિમાં સંતુલનમાં હોઈ શકે, ના હોય. બે સ્થિતિમાં સંતુલિત હોઈ શકે અને આ બંને સંતુલન અસ્થાયી હોય, એ પણ પોસિબલ નથી. તો બચ્ચું ખાલી એક જ, બે સ્થિતિમાં સંતુલિત હોઈ શકે, એક સ્થાયી અને બીજું અસ્થાયી. આ રાઈટ જ છે. એટલે ઓપ્શન શું આવશે તમારો? ડી. ચલો 39મો ક્વેશ્ચન. 0.2 મીટર ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર તકતીને જેની તીવ્રતા આપણને આપેલી છે તેવા સમાન ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકે છે કે તેની અક્ષ બી સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવતો. તો તકતી સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ શોધવાનું છે. તો 5 = મારી પાસે શું ફોર્મ્યુલા છે? 5 = બી એ કોસ થીટા, બરાબર છે. હવે તમને વર્તુળાકાર તકતીની તીવ્રતા આપેલી છે અને ત્રિજ્યા આપેલી છે. તો વર્તુળાકાર તકતી છે તો બી પાઈ આર સ્ક્વેર કોસ 60 આવશે, બરાબર. બી છે 1/π, આ પાઈ આર ત્રિજ્યા કેટલી છે? 0.2 નો વર્ગ ગુણ્યા કોસ 60 એટલે 1/2. પાઈ પાઈ કેન્સલ, હવે 0.04 ભાગ્યા 2 શું આવશે? 0.02. ઓપ્શન બી. ઓકે ચલો નેક્સ્ટ. એક વર્તુળાકાર વાહક લૂપને તેનું સમતલ લૂપને લંબ રહે તેમ સમાન ચુંબકીય ક્ષેત્ર બી 0.025 ટેસ્લામાં મૂકવામાં આવે. તો લૂપની ત્રિજ્યા તમને આપેલી છે 1 mm/s અચળ દરથી સંકોચાય છે. ત્રિજ્યા 2 સેન્ટીમીટર હોય તો પ્રેરિત EMF શોધવાનું છે. તો EMFનું સૂત્ર છે dφ/dt. ફાઈ શું છે મારી પાસે? બી એ. હવે લૂપને લંબ રહે છે એટલે તમારો થીટા 0 આવશે, એટલે કોસ 0 1 થઈ જશે, એટલે બી એ લેવાનું. તો બી તો કોન્સ્ટન્ટ એ પાઈ આર સ્ક્વેર, પાઈ કોન્સ્ટન્ટ આર સ્ક્વેરનું ડેરિવેશન 2R dr/dt. ચલો બીની વેલ્યુ કેટલી આપેલી છે? 0.025 × π 3.14 × 2 × ત્રિજ્યા કેટલી આપી છે? 2 સેન્ટીમીટર, 2 × 10⁻², dr/dt કેટલું છે? 1 mm, એટલે 1 × 10⁻³. ચલો કરવાને કેલ્ક્યુલેટ. હવે સમજી લો, અહીંયા તમને બધું પાઈમાં આપેલું છે, પાઈ બી છે, તો એક કામ કરો અને પાઈ જ રાખો. ચલો
0.025 × 2 × 0.1 × 10⁻⁵ पाई गुणिया 0.1 × 10⁵ तो आने पाई गुणिया 10⁻⁶ लखाय अने तमारे ईएमएफ शोधो एटले वोल्ट आवशे एटले माइक्रोवोल्ट तो पाई माइक्रोवोल्ट એટલે આ કદાચ આ છે ને પાઈ હશે પાઈ માઇક્રોવોલ્ટ એટલે ઓપ્શન તમારો શું આવશે સી આવશે બરાબર ચલો નેક્સ્ટ લઈએ ગુજરાત સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સના ફેરફારનો દર 1 વેબર પર મિનિટ છે તો તેમાં પ્રેરિત થતું ઈએમએફ ફ્લક્સમાં ફેરફારનો દર એટલે તમને d∅dt આપેલું છે અને એ જ શું થાય તમારું ઈએમએફ 1 વેબર પર મિનિટ છે સેકન્ડમાં કન્વર્ટ કરો તો 1/60 શું આવશે 60 એટલે કેટલું આવશે ઓપ્શન સી 1/60 કારણ કે મારે વેબર પર સેકન્ડમાં જોઈશે ચલો નેક્સ્ટ 0.5 ટેસ્લા જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે રાખેલી વર્તુળાકાર લૂપની ત્રિજ્યા 2 mm/s દરથી ઘટવા લાગે છે ત્યારે જે ક્ષણે તેની ત્રિજ્યા 3 cm બને ત્યારે તેમાં પ્રેરિત ઈએમએફ હમણાં જ આપણે કર્યો બરાબર છે ઈએમએફનું સૂત્ર બરાબર છે d∅dt ફાઈ એટલે BA કારણ કે અહીંયા પણ શું છે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે રાખેલી વર્તુળાકાર છે એટલે કોસ 0 1 થશે ચલો આ શું આવશે b π 2r dr/dt આ એક સૂત્ર યાદ રાખી જ લેવાનું બરાબર ચલો બી કેટલું આપેલું છે 0.5 હવે બધું પાઈમાં છે તો પાઈ જ રાખીશું ગુણ્યા 2 × ત્રિજ્યા કેટલી આપેલી છે 3 તો 3 × 10⁻² dr/dt કેટલી આપ્યું છે 2 mm તો 2 × 10⁻³ ચલો આને કેલ્ક્યુલેટ કરીએ 0.5 × 2 × 3 × 2 6 × 10⁵ છે બરાબર માઇક્રોવોલ્ટ છે અને આને મારે 10⁻⁶ તો હું શું લઈશ 60 × 10⁻⁶ પાઈ તો શું આવશે 60 π μV એટલે 60 π એટલે ઓપ્શન શું આવશે એ ભૂલથી 6 π કરીને આવી જતા માઇક્રોવોલ્ટ પૂછ્યું છે એક વર્તુળાકાર વાહક લૂપને 0.04 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં તેનું સમતલ ક્ષેત્રને લંબ રહે તે મૂકવામાં આવ્યું છે આમાં પણ કોસ થીટા 0 થશે તો તેની ત્રિજ્યા 2 mm/s દરથી સંકોચાય છે લૂપની ત્રિજ્યા તો પ્રેરિત વિદ્યુત ચાલક બળ એટલે પણ શું થયું ઈએમએફ સેમ ક્વેશ્ચન છે ચલો ડાયરેક્ટ લખી દઈએ d π 2r dr/dt વેરી ગુડ ચલો 0.04 × π બધું π માં છે × 2 × ત્રિજ્યા કેટલી છે 2 × 10⁻² × દર કેટલો આપેલો છે 2 × 10⁻³ ચલો 0.04 × 2 × 2 × 2 0.32 × 10⁵ બરાબર છે તો આને શું લઈશું 3.2 π × 10⁻⁶ એટલે 3.2 π એટલે ઓપ્શન શું આવશે ડી 3.2 π તો ચલો જેટ વિમાનમાં 500 મીટર/સેકન્ડની ઝડપે પશ્ચિમ તરફ ગતિ કરે છે જો આ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક આપેલો છે 2.5 × 10⁻⁴ ટેસ્લા અને ડીપ એંગલ તમને 30 ડિગ્રી હોય તથા પાંખોના છેડાઓ વચ્ચેનો ગાળો 25 મીટરનો હોય તો તેમની વચ્ચે ઉત્પન્ન થતો વોલ્ટેજનો તફાવત કેટલો હશે એ આપણે શોધવાનું છે તો મારી પાસે સીધી ફોર્મ્યુલા છે BLV sin θ બરાબર છે તો બી મને કેટલું આપેલું છે 2.5 × 10⁻⁴ ચલો એલ કેટલો છે 25 મીટર ઝડપ કેટલી છે 500 અને સાઇન થીટા થીટા કેટલો છે 30 તો સાઇન 30
2.5 × 25 × 500 × sin θ એટલે 1/2 અને 10⁴ પાછળ લખી દઈએ. તો 2.5 × 25 × 500 / 2 ઓકે 15625 × 10⁻⁴ એટલે શું આવશે 1.5625 એટલે ઓપ્શન શું આવશે તમારો ડી. આ મિલીવોલ્ટ ના કરીને આવતા 1.56 આવશે. ચલો નેક્સ્ટ. તત્કાલીન પ્રવાહને I = 4 cos 10t + 5 A વડે રજૂ કરી શકાય તો પ્રવાહનું RMS મૂલ્ય. હવે આપણી પાસે એક ફોર્મ્યુલા છે I = Im cos ωt + 5 આવું હોય. હવે RMS મૂલ્ય IRMS એટલે શું થાય Im/√2 મળે. Im કેટલો છે કમ્પેર કરો તો શું આવશે 4/√2. ચલો 4 એટલે 2 × 2/√2 તાને √2 √2 કેન્સલ થાય તો શું આવશે 2√2 એટલે ઓપ્શન બી શું આવશે 2√2. ચલો તત્કાલીન એ પ્રવાહ I = 100 cos 200 t + 45 માટે પ્રવાહનું RMS મૂલ્ય સેમ વસ્તુ છે IRMS = Im/√2. Im કેટલું છે 100√2 એટલે 50 × 2 √2 √2 કેન્સલ થશે એટલે 50√2 ઉપર જ આવે. ઓપ્શન શું આવશે સી. વેરી ગુડ. ઘણા બધા રાઇટ આન્સર આપેલો છે. ચલો નેક્સ્ટ જઈએ. એસી પરિપથમાં દરેક 2 × 10⁻² સેકન્ડના સમયે ગાળામાં વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે તો પ્રવાહની આવૃત્તિ. ચલો એસી પરિપથ છે તો આપણે આ રીતના પ્રવાહ વિચારીએ તો 2 × 10⁻² સેકન્ડના પ્રવાહ સમયગાળામાં વિદ્યુત પ્રવાહની દિશા પલટાય એટલે 2.2 × 10⁻² થયું ને એટલે આટલું પત્યું. પાછું 2 × 10⁻² પછી એટલે આટલું પતશે પાછું આટલું એટલે અહીંયાથી અહીંયા સુધીનો મને શું મળે આવર્તકાળ ટી મળશે મને. તો પહેલા હાફ સાયકલ માટે આટલો ટાઈમ, બીજી હાફ સાયકલ માટે આટલો ટાઈમ, તો ટી કેટલો થયો તમારો 4 × 10⁻² સેકન્ડ. હવે મારે આવૃત્તિ શોધવાની છે તો F = 1/T આવી જશે. તો 1/4 × 10⁻² લઈ લો ઉપરથી નીચે થતું રહેશે. 1/4 એટલે 0.25 × 10⁻² એટલે શું આવશે 25 Hz એટલે ઓપ્શન શું આવશે ડી 25 Hz. તો એસી જનરેટરમાં T = 0 સમયે પ્રેરિત EMF 0 છે તો π/2ω સમયે પ્રેરિત EMF કેટલું હશે એ પૂછ્યું છે. હવે સમજી લો T = 0 છે ત્યારે EMF શું છે 0 છે, બરાબર છે. હવે મારી પાસે ટીની વેલ્યુ છે એટલે 2πf બરાબર છે = T હોય બરાબર, સોરી આ 2πf = ω હોય બરાબર. તો મારી પાસે π/2ω છે. હવે બંને બાજુ 2 થી મલ્ટીપ્લાય કરું છું બરાબર. તો 4πf = 2ω બરાબર. હવે 2ω નામ લઈ જાઉં, Fને આ બાજુ લઈ જાઉં તો 4π/2ω = 1/F. તો 1/F એટલે ટી. તો 4ને આમ લઈ જાઉં તો π/2ω = શું આવશે T/4. હવે અહીંયા આપણે જોઈએ T = 0 એ 0 છે તો આવી રીતના જશે બરાબર. તો આટલું ટી થયું, અહીંયા T/2 થયું તો આ જગ્યા પર શું આવશે T/4. T/4 ઉપર આ શું છે મહત્તમ છે એટલે શું આવશે A+Vm બરાબર છે. ચલો નેક્સ્ટ. 220 વોલ્ટ એસી સપ્લાય માટે વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય. હવે આ જે પણ વેલ્યુ આપેલી હોય તમારી શું હોય
RMS વેલ્યુ હોય 220 વોલ્ટ, તો VM મને શું મળશે? તો કે √2 ઇન્ટુ VRMS, તો √2 ઇન્ટુ 220, તો √2 ઇન્ટુ 220 શું હશે? 311 છે ઓપ્શન બી, 311 બરાબર. હવે એક વિદ્યુત ગોળાને 220 વોલ્ટ 50 હર્ટ્ઝના પ્રાપ્તિ સ્થાન સાથે જોડતા મહત્તમ વોલ્ટેજ, સેમ વસ્તુ છે, 220 વોલ્ટ તમને આપેલું છે, મહત્તમ આ RMS વેલ્યુ હોય તો મહત્તમ આ જ મળશે 311, ઓપ્શન સી 311. ચલો નેક્સ્ટ લઈએ. એસી સપ્લાયના વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય 300 વોલ્ટ છે અને RMS વોલ્ટેજ, આગળ આપણે કરંટ માટે કર્યું સેમ વસ્તુ, RMS વેલ્યુ લાવવા માટે મહત્તમના છેદમાં √2 એટલે 300ના ભાગ્યામાં √2 આવશે 212, એટલે ઓપ્શન શું આવશે? સી 212. ચલો નેક્સ્ટ. એક એસી જનરેટરમાં આઉટપુટ વોલ્ટેજ ઈ 370 ટી વોલ્ટ છે, ત્યાં ટી સેકન્ડમાં છે, અને એસી વોલ્ટેજની આવૃત્તિ, તો આને કમ્પેર કરીએ, ઇઝ ઇક્વલ્સ ટુ ઈએમ સાઇન ઓમેગા ટી, તો ઓમેગા ઇઝ ઇક્વલ્સ શું આપેલું છે? 370, તો 2πf ઇઝ ઇક્વલ્સ ટુ 370, તો એફ ઇઝ ઇક્વલ્સ ટુ 370ના છેદમાં 2π બરાબર, 370ના છેદમાં 2π એટલે આવશે 60 હર્ટ્ઝ, ઓપ્શન શું આવશે? બી 60 હર્ટ્ઝ. ચલો, મુક્ત અવકાશમાં પ્રકાશનો વેગ તથા ચુંબકીય તરંગોનો વેગ અનુક્રમે સી અને વી હોય, તો હવે મુક્ત અવકાશ હોય ત્યારે પ્રકાશનો વેગ અને ચુંબકીય તરંગનો વેગ, તો હંમેશા મુક્ત અવકાશમાં ચુંબકીય તરંગનો વેગ પ્રકાશના વેગ કરતાં વધારે હોય, એટલે ઓપ્શન શું આવશે? સી. ચુંબકીય તરંગો એક ખાલી જગ્યા તરંગો નથી, તો લંબગત તો છે, બિનયાંત્રિક પણ છે, લંબગત ને બિનયાંત્રિક બંને છે, તો શું નથી? તો કે સંગત નથી. ચલો, વિદ્યુત ચુંબકીય તરંગોના વિકલ સમીકરણમાં ખૂટતી બાબત કયા સ્વરૂપમાં પૂરી પાડવામાં આવે છે? તો એક જ ઓપ્શન છે, સ્થાનાંતર પ્રવાહ, ઓપ્શન એ. ચલો, 1/μ/ε નું પરિમાણ ખાલી જગ્યાના પરિમાણ જેવું છે. હવે આપણી પાસે એક સૂત્ર છે, સી ઇઝ ઇક્વલ્સ ટુ 1/√μ0ε0, આ પ્રકાશનો વેગ છે ત્યારે, પણ જ્યારે નોર્મલ વેગ હોય તો શું થશે? √μ/ε, બંને બાજુ વર્ગ લઈ લો, તો શું થશે? v² ઇઝ ઇક્વલ્સ ટુ 1/μ/ε, તો કોના જેવું છે? વેગના વર્ગ જેટલો, ઓપ્શન સી, વેગના વર્ગ જેટલો. શૂન્યાવકાશની પરમેબિલિટીનો એકમ શું છે? શૂન્યાવકાશની પરમેબિલિટી શું આવશે? n/a. ચલો નેક્સ્ટ. 1/√μ0ε0 એ કોને સમતુલ્ય છે? હમણાં જ કર્યું, પ્રકાશનો વેગ સી. 3×10^18 હર્ટ્ઝની આવૃત્તિનો પ્રકાશ આપાત થયા બાદ પરાવર્તન પામે છે, એટલે એના એ જ મીડિયામાં પાછો જાય છે, તો તેની આવૃત્તિ બદલાશે નહીં, અચળ રહેશે, ઓપ્શન સી. ચલો, અરીસા સાથે 38ના ખૂણે કોઈ એક પ્રકાશનું કિરણ આપાત થાય છે, તો પરાવર્તિત અને લંબ કિરણ વચ્ચેનો ખૂણો, એક પરાવર્તિત અને એક લંબ કિરણ એના વચ્ચેનો ખૂણો હંમેશા કેટલો હશે? પરાવર્તિત અને લંબ કિરણ વચ્ચેનો ખૂણો શોધવાનો છે, તો હંમેશા 90 પ્રકાશનું કિરણ જે આપાત થાય, કારણ કે આપાત કોણ અને આ વચ્ચેનો કોણ શું હશે? 90 ડિગ્રી, તો 90-38 એટલે શું આવશે? 52 ડિગ્રી, એટલે ઓપ્શન એ આવશે. ખાલી જગ્યા માધ્યમમાં આપેલ પ્રકાશનો વેગ મહત્તમ હોય છે, શેમાં હોય મહત્તમ પ્રકાશનો વેગ?
શૂન્યાવકાશમાં? ઓપ્શન એ, વેરી ઇઝી ક્વેશ્ચન. ચલો, આપેલ પ્રકાશનો વેગ ખાલી જગ્યા બદલવાથી બદલી શકાય છે. ચલો, પ્રકાશનો વેગ ક્યારે બદલાય? કંપ વિસ્તાર, આવૃત્તિ, તરંગ લંબાઈ કે માધ્યમ? શું બદલાય તો પ્રકાશનો વેગ બદલાય? તો કે માધ્યમ. ઓપ્શન ડી. આ બધા થિયરી બેઝ ક્વેશ્ચન એકદમ. 15 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે 10 સેન્ટીમીટર અંતરે મૂકેલ વસ્તુના પ્રતિબિંબની મોટવણી. હવે તમને વક્રતા ત્રિજ્યા આર આપેલી છે. કેટલી છે? 15. તેના ઉપરથી એફ મને મળે 15/2. અંતર્ગોળ અરીસાની સામે 10 સેન્ટીમીટર અંતરે વસ્તુ મૂકેલી છે, એટલે યુ તમારું શું આવશે? 10. હવે મોટવણી, હવે જો એફ અને યુ મારી પાસે છે, હવે બંને અંતર્ગોળ અરીસાની સામે છે, બંને માઇનસ આવશે. તો આની મોટવણીનું સૂત્ર ડાયરેક્ટ યાદ રાખજો, એફ અને યુના ફોર્મમાં એમ ઇઝ ઇક્વલ્સ ટુ એફ અપન એફ માઇનસ યુ. આ સૂત્ર છે આપણી પાસે. તો એફ કેટલું છે મારું? 15/2. એના છેદમાં એફ 15/2 અને યુ શું છે? -10 થશે. ઓકે, ચલો 15/2 એટલે -7.5 થશે, 7.5. -7.5 + 10 એટલે શું થશે? 2.5. તો 25 × 75 -3. મોટવણી શું આવશે? બી -3. ચલો નેક્સ્ટ. અંતર્ગોળ અરીસાના અક્ષ પર ધ્રુવ અને કેન્દ્ર વચ્ચે રાખેલી વસ્તુના પ્રતિબિંબનો પ્રકાર કેવો હોય? હવે ક્યાં આગળ મૂકેલું છે? ધ્રુવ અને કેન્દ્રની વચ્ચે રાખેલું છે, બરાબર છે? તો હંમેશા ધ્રુવ અને કેન્દ્રની વચ્ચે હોય તો એક તો પાછળ મળે. પાછળ હોય એટલે કેવું હોય? આભાસી હોય, સીધું હોય. તો આવે તો આવશે નહીં, આભાસી સીધું. અને પાછળ છે અંતર્ગોળ અરીસો છે તો કેવું આવશે? મોટું. એટલે ઓપ્શન શું આવશે? ડી, આભાસી, સીધું અને મોટું. ચલો, 10 સેન્ટીમીટર લંબાઈના એક સળિયાને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર આવેલી એવી રીતે મૂક્યો છે કે જેથી તેનો ધ્રુવથી ખૂબ જ નજીકનો છેડો અરીસાથી 20 સેન્ટીમીટર દૂર છે અને પ્રતિબિંબની લંબાઈ આપણે શોધવાની છે. હવે છે ને સળિયામાં આગળ આડો મૂકેલો છે, હવે 10 સેન્ટીમીટરની લંબાઈ છે સળિયાની, બરાબર છે? હવે 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ એટલે એફ મારું શું છે? 10 છે. અંતર્ગોળ 250 છે એટલે માઇનસ આવશે. હવે મુખ્ય અક્ષ પર એવી રીતે મૂક્યો છે કે તેનો ધ્રુવથી ખૂબ જ નજીકનો છેડો છે, ધ્રુવની ખૂબ જ નજીકનો છેડો અરીસાથી 20 સેન્ટીમીટર એટલે પહેલું યુ આવશે, યુ વન લેવું પડશે. શું આવશે? કેટલું છે? 20 સેન્ટીમીટર. આ પણ નેગેટિવ આવશે. અને ફરીવાર યુ ટુ શું આવશે? પાછળનો છેડો, એ મારે બીજું લેવું પડશે તો જ મને એક્ઝેક્ટ પ્રતિબિંબનું અંદર મળશે. યુ ટુ કેટલું છે? બીજું 10 સેન્ટીમીટર આમ, એટલે યુ ટુ શું આવશે? -30. હવે અરીસાનું સૂત્ર 1/F = 1/V + 1/U આ મારી પાસે અરીસાનું સૂત્ર છે, બરાબર. ચલો, ફર્સ્ટ આપણે U120 લઈએ, એના માટે પ્રતિબિંબનું અંતર શોધવાનું છે. તો V1 લઈ લો, 1/V1 શું થશે? 1/F - 1/U1. ચલો, 1/F શું થશે? 1/-10. આ -+ કરશે 1/20. ચલો, તો 20 શું મળશે મને? LCM મળશે. તો 2 + -2 + 1 તો -1/20. તો V1 મને શું મળશે? 1/V1. તો V1 શું મળ્યું મને? 20, બરાબર છે? પણ કેવું મળશે મને? આ નેગેટિવ મળશે. ચલો, હવે આના માટે U2 માટે વિચારીએ. ચલો, 1/V2 = 1/F - 1/U2. તો 1/F - 10 છે, આ -+ 1/30. 30 છે તો અહીંયા 3 મલ્ટીપ્લાય રહેશે ઉપર, તો -3/1/30. -2/30 તો શું આવશે? 1/-1/15. તો તમારું V2 શું આવ્યું? -15, બરાબર છે? ચલો, આ -20 છે તો મારે લંબાઈ શોધવી છે કે પ્રતિબિંબની લંબાઈ કેટલી હશે.
તો V1 માઇનસ V2, તો V1 માઇનસ V2, તો V1 જો માઇનસ 20 પ્લસ 15, તો શું આવશે? માઇનસ 5, પણ એનો મોડ લેવાનો, તો મને શું મળશે? 5 સેન્ટીમીટર. 5 સેન્ટીમીટર ઓપ્શન એ શું આવશે? 5 સેન્ટીમીટર. ચલો નેક્સ્ટ લઈએ. અંતર્ગોળ અરીસાની સામે 40 સેન્ટીમીટર અંતરે વસ્તુ મૂકવામાં આવે છે. અરીસાની કેન્દ્ર લંબાઈ 20 છે, તો પ્રતિબિંબ કેવું મળે? હવે અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી છે? 20 છે, અને અંતર્ગોળ અરીસાની સામે 40 સેન્ટીમીટર અંતરે, એટલે યુ કેટલું છે મારું? 40. એ કેટલું જેટલું છે? આર જેટલું છે, બરાબર. તો હંમેશા જ્યારે યુ ઇઝ ઇક્વલ્સ ટુ આર હોય ત્યારે હંમેશા કેવું મળે? વાસ્તવિક મળશે, ઉલટું મળશે, અને એની એ સાઇઝનું મળશે. વાસ્તવિક ઉલટું શું આવશે? ઓપ્શન બી, વાસ્તવિક ઉલટું અને તે જ સાઇઝનું. ચલો નેક્સ્ટ. દિવાલથી એક વસ્તુનું અંતર 120 સેન્ટીમીટર છે. આ વસ્તુથી અંતર્ગોળ અરીસો યુ અંતરે રાખેલ છે, તો 16 જેટલી મોટવણી મેળવવા માટે અરીસાથી વસ્તુનું અંતર યુ ઇઝ ઇક્વલ ટુ કેટલા સેન્ટીમીટર હશે? હવે સમજી લો, આવી રીતના એક અંતર્ગોળ અરીસો લઉં છું. બરાબર સેન્ટર છે, હવે અહીંયા દિવાલ છે, બરાબર છે. હવે અહીંયાથી 120 સેન્ટીમીટર છે, એક વસ્તુ અહીંયા મૂકેલી છે, એનું અહીંયાથી ડિસ્ટન્સ કેટલું છે? 120 છે, બરાબર છે. અને એની મોટવણી આપણને આપેલી છે, તો અહીંયાથી આનું અંતર કેટલું છે? યુ છે, બરાબર. તો મને ટોટલ અહીંયાથી અહીંયા જ દિવાલ પર જ ઇમેજ મળશે, તો આ મને વી મળેલું છે. તો મોટવણીનું સૂત્ર એમ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ વી અપન યુ, મોટવણી 16 છે, માઇનસ યુ પ્લસ 20 થશે 120, અને આ છેદમાં યુ. માઇનસ આમ લઈ લો, માઇનસ 16 ઇઝ ઇક્વલ્સ ટુ યુના છેદમાં યુ, તો 1 વત્તા 120ના છેદમાં યુ. આ આમ આવશે, માઇનસ 16 છે. પણ એક મિનિટ, અંતર્ગો અરીસો છે ને? ના, બરાબર છે, આવું જ મળશે. તો મોટવણી તમને નેગેટિવ જ મળશે, તો નેગેટિવ નેગેટિવ કેન્સલ આઉટ થશે. ઓકે, એટલે આ આવું નહીં આવે. તો આ 16 - 1 ઇઝ ઇક્વલ્સ ટુ 120ના છેદમાં યુ, તો યુ ઇઝ ઇક્વલ્સ ટુ 120ના છેદમાં 15, તો 15 × 120, તો યુ શું આવે? 8 સેન્ટીમીટર. ઓપ્શન એ 8 સેન્ટીમીટર. ખ્યાલ આવ્યો? મોટવણી આપણને નેગેટિવ જ મળશે, એટલે આ માઇનસ માઇનસ એક બાજુ ઉડી જશે, બરાબર છે, એ ખાસ ધ્યાન રાખજો. ઓકે, ચલો નેક્સ્ટ. એક કારમાં 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ અરીસો સાઇડ ગ્લાસ તરીકે રાખેલો છે, અને કાચની પાછળ 6 મીટર દૂર આવતી ગાડીનું પ્રતિબિંબ કયા અંતરે ડ્રાઈવર જોશે? હવે કેન્દ્ર લંબાઈ આપણને કેટલી આપેલી છે? 20 સેન્ટીમીટર, અને બહિર્ગોળ અરીસો સાઇડ ગ્લાસ તરીકે રાખેલો છે કારની પાછળ 6 મીટર દૂર આવતી ગાડી, એટલે યુ શું છે આપણું? 6 મીટર, એટલે શું આવશે? 600 સેન્ટીમીટર. તો પ્રતિબિંબ એટલે 1/V જોવાનું છે. હવે છે કયો? બહિર્ગોળ અરીસો, અરીસો જ છે, તો 1/F માઇનસ 1/U. ચલો, બહિર્ગોળ છે તો F પોઝિટિવ આવશે અને U આ સાઈડ ઉપર આવશે, એટલે નેગેટિવ જ રહેવાનું છે. ચલો, તો આ 1/20 + 1/600. હવે શું થશે? 20 અને 600 છે, તો 600 મારો LCM આવશે, તો આને આને કોની સાથે મલ્ટીપ્લાય કરીશ? તો 600 થશે, તો 3 × 2 = 6, એટલે 60 થાય, એટલે 30, એટલે 1 = 31 / 6, એટલે V મળશે. તો V શું આવશે? 600 / 31, એટલે 600 / 31 કરીએ તો આપણને શું મળશે? 19.35. ઓપ્શન છે 19.35, એટલે 19.4ની નજીક થાય, એટલે ઓપ્શન શું આવશે આપણો? સી 19.4. ચલો, પીળા પ્રકાશની તરંગ લંબાઈ કેટલા માઇક્રોમીટર? થિયરી બેઝ ક્વેશ્ચન, યાદ રાખી લેવાનું. શું આવશે? 0.6. શૂન્યાવકાશમાં
પ્રકાશના આ પ્રકાશ છે, પ્રકાશના તરંગો એક્સ અક્ષની દિશામાં ગતિ કરતા હોય તો નીચેનામાંથી કયું સમીકરણ તરંગ અગ્રહ રજૂ કરશે? હવે એક્સ અક્ષની દિશામાં જ ગતિ કરે છે તો તરંગ અગ્રહ શું હશે? તો એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એ, ઓપ્શન એ. ચલો, અતિ દૂરના અંતરે તરંગ અગ્રહનો આકાર, અતિ દૂરના અંતરે તરંગ અગ્રહનો આકાર પૂછ્યો છે તો હંમેશા કેવો હોય? સમતલ. ઓપ્શન એ, સમતલ. ચલો, તરંગ પ્રકાશની ધારણા મુજબ પ્રકાશ ખાલી જગ્યા સ્વરૂપે હોય. હવે તરંગ પ્રકાશ શાસ્ત્રની ધારણા પૂછી તો સેના સ્વરૂપે હશે? તરંગો સ્વરૂપે. ચલો, આપેલ પ્રકાશની હવામાં અને માધ્યમમાં તરંગ લંબાઈઓ અનુક્રમે લેમડા અને લેમડા એમ હોય તો ધ્રુવીભવન કોણ થીટા હોય? તો લેમડા એ અને લેમડા એમ અને થીટા વચ્ચેનો સંબંધ શોધવાનો છે. હવે સમજી લો, આપણી પાસે એક સૂત્ર છે કે એન ટુ અપોન એન વન ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા, બરાબર. હવે એન ટુ એટલે બીજું માધ્યમ, એ હંમેશા મીડિયમ હોય તો એન એમ, અને પહેલું માધ્યમ શું હોય? એર હોય. તો એન એ ઇઝ ઇક્વલ શું છે? ટેન થીટા. અને આપણી પાસે બીજું એક રિલેશન છે કે એન ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ લેમડા, એનો મતલબ શું થયો? લેમડા એ અપન લેમડા એમ ઇઝ ઇક્વલ્સ ટુ ટેન થીટા. તો લેમડા એ ઇઝ ઇક્વલ્સ ટુ લેમડા એમ ટેન થીટા થશે. આપ્યું છે? લેમડા એ ઇઝ ઇક્વલ્સ ટુ, ઓકે. તો બીજું વિચારીએ કે લેમડા એમ ઇઝ ઇક્વલ્સ ટુ લેમડા એ અપન ટેન થીટા, વન અપન ટેન થીટા એટલે કોટ થીટા. તો લેમડા એ કોટ થીટા. તો લેમડા એમ ઇઝ ઇક્વલ્સ ટુ લેમડા એ કોટ થીટા, કોટ કોટ. ઓપ્શન સી શું આવશે? લેમડા એમ ઇઝ ઇક્વલ્સ ટુ લેમડા એ કોટ થીટા. ચલો નેક્સ્ટ, વિદ્યુત ચુંબકીય તરંગવાદ ખાલી જગ્યા સમજાવવા નિષ્ફળ રહ્યો, થિયરી બેઝ ક્વેશ્ચન. હવે ધ્રુવીભવન વિવર્તનને વ્યતિકરણ તો સમજાવે છે, પણ શું નથી સમજાવતું? ફોટો ઇલેક્ટ્રિક અસર. ચલો, ડેકાર્ટીસે પ્રકાશ માટે ખાલી જગ્યા આપી. હવે ડેકાર્ટીસની વાત આવે તો હવે ફોટોન થિયરી કોણે આપી એ પણ ખબર છે, પરાવર્તનની ધ્રુવીભવનની થિયરી. તો કઈ આવશે ડેકાર્ટીસમાં? કોર્પ સર્ક્યુલર થિયરી. ચલો, ભૌમિતિક પ્રકાશશાસ્ત્રમાં તરંગ લંબાઈમાં પરિમિતિપણાને, તરંગ લંબાઈના પરિમિતિપણાને સંપૂર્ણપણે ધ્યાનમાં લેવામાં આવે છે, સંપૂર્ણપણે અવગણવામાં આવે છે, આંશિક રીતે ધ્યાનમાં લેવામાં આવે છે તો આંશિક રીતે અવગણવામાં આવે છે. ભૌમિતિક પ્રકાશની વાત કરીએ ત્યારે તરંગ લંબાઈનો પરિમિતિપણા એને કોઈ જગ્યાએ કન્સિડર કરતા નથી, એટલે અવગણવામાં આવે છે. હા, ઓપ્શન બી સંપૂર્ણપણે અવગણવામાં આવે છે. તરંગની ઉર્જા અને તરંગ અગ્રહ ખાલી જગ્યા દિશામાં ગતિ કરે. હવે ઉર્જા અને અગ્રહ તો એકબીજાથી લંબ દિશામાં. ચલો, 589 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો એક રંગી પ્રકાશ હવામાંથી પાણીની સપાટી પર આપાત થાય ત્યારે ધ્રુવીભૂત પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હશે? હવે ચલો, આપણને 589 નેનોમીટર તરંગ લંબાઈ આપેલી છે તો આપણી પાસે એક સૂત્ર છે, એફ ઇઝ ઇક્વલ્સ ટુ વી લેમડા, બરાબર. એક રંગી પ્રકાશ છે એ પાણીની સપાટી પર આપાત થાય છે, તો પહેલાં આપણે ફ્રિકવન્સી શોધીએ કારણ કે ફ્રિકવન્સી બદલાશે નહીં. ચલો, વી શું આવશે? 3×10⁸ અને આ શું આવશે? 589×10⁻¹ મીટર. ચલો, આને ડિવાઈડ કરો 3/589, તો શું આવશે? 0.00509×10⁹ 3 આમ લઈ લઈશ તો 5.09×10⁴ મને મળશે, ઓકે. ચલો, હવે વક્રીભૂત, હવે પાણીની સપાટી પર આપાત થાય છે તો પાણીની સપાટીમાં, બરાબર છે, એનું વેલોસિટી કેટલી આવશે? તો 3×10⁸ વક્રીભવનાંક. તો કેટલો છે વક્રીભવનાંક? 1.33. 3×10⁸/1.33, તો 3/1.33.
શું આવશે? 2.25 × 10⁸ ઘાત. તો ત્યારે આપણે તરંગ લંબાઈ શોધવાની છે. તો એફ ઇઝ ઇક્વલ્સ ટુ વી અપન લેમડા, બરાબર છે? તરંગ લંબાઈ લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ વી અપન એફ. તો વી એટલે કયો? આ માધ્યમમાં 2.25 × 10⁸ ઘાત. ફ્રિક્વન્સી કેટલી આવી છે? 5.09 × 10⁴ ઘાત. 2.25 ભાગ્યા 5.09. −6 ઘાત. −6 ઘાત છે એટલે હું આને 1, 2 અને 3 4 4 2.0 × 10⁻¹ નેનોમીટરમાં આવી ગઈ. 4 4 2 ની નજીકનો આન્સર કયો છે? એ 444. એટલે ઓપ્શન શું આવશે? એ. ચલો, ધાતુ પર ખાલી જગ્યા વોલ્ટ પર મીટરના ક્રમનું વિદ્યુત ક્ષેત્ર લગાડતા ઇલેક્ટ્રોનને ધાતુની સપાટીમાંથી બહાર કાઢી શકાય. તો શું હશે? 10⁸ ઘાત. પ્લાન્કના અચળાંકનો એકમ કોના જેવો હોય? પ્લાન્કનો અચળાંક એ હંમેશા કોના જેવો હશે એનો એકમ? તો રેખીય વેગમાન, કોણીય વેગમાન, વર્ક ફંક્શન, તરંગ સંખ્યા. હવે તરંગ સંખ્યા તો હોય જ નહીં, ડી કેન્સલ. વર્ક ફંક્શન એટલે એનર્જી આવશે, એ પણ નહીં આવે. રેખીય વેગમાન ને કોણીય વેગમાન, તો પ્લાન્ક અચળાંક આવે એટલે કોના જેવો આવશે? તો કે કોણીય વેગમાન, ઓપ્શન બી. ચલો, ધાતુની સપાટી પર 5 ઇલેક્ટ્રોન વોલ્ટ અને 2.5 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ધરાવતા ફોટોન્સ વારાફરતી આપાત કરવામાં આવે તો તેમની તરંગ લંબાઈઓનો ગુણોત્તર. હવે તરંગ લંબાઈ તો શું આવશે? ઇઝ ઇક્વલ્સ ટુ એચસી અપન લેમડા. તો ઈ 1/λના પ્રપોર્શનમાં હશે, બરાબર છે? તરંગ લંબાઈઓનો ગુણોત્તર λ1/λ2 લઈએ તો E2/E1 આવે. E2 કેટલું છે? 2.5/5. 2 તો શું આવશે? 1/2. ઓપ્શન ડી 1:2. નીચેનામાંથી કઈ ઘટનાના પ્રકાશનો કણ સ્વભાવ દર્શાવે છે? પ્રકાશનો કણ સ્વભાવ, તો પ્રકાશનો કણ સ્વભાવ કયું બતાવે? ખાલી એક જ, ફોટોઇલેક્ટ્રિક અસર. ફોટોનની ઉર્જા નીચેનામાંથી કઈ રીતે દર્શાવી શકાય? હમણાં લખ્યું મેં ઇઝ ઇક્વલ્સ ટુ એચસી અપન લેમડા, ઓપ્શન બી. ચલો, 5000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ વાળા લીલા રંગના ફોટોનની ઉર્જા, તો ચલો શું આવશે? લીલા રંગના ફોટોનની ઉર્જા, તો ઇઝ ઇક્વલ્સ ટુ એચસી અપન લેમડા. 6.67 × 3 અને લેમડા કેટલું આપ્યું છે? 5000. ચલો, 6.67 × 3/5000. 4 ની નજીકમાં આવશે. 4 ની નજીકનો આન્સર કયો છે? તો 3.9. × 10⁻¹ જરૂર નથી, ટાઈમ વેસ્ટ કરવાનો નહીં. ડાયરેક્ટ ખાલી આગળની વેલ્યુ લઈ લેવાની, ડાયરેક્ટ એની નજીકનો જે આન્સર આવે એ ટીક કરી દેવાનો. હવે આ 4.1 છે, આપણને 4 ની નજીકનો 4 એટલે કારણ કે 10⁻² ફોર્મમાં આવશે એટલે 4 આ સાઈડ નહીં જવું પડશે, પાછળ જ લેવું પડશે. ઓપ્શન આવશે 3.9975. સન્મુખ સંઘાત કિસ્સામાં સંઘાત પ્રાચલ લઘુત્તમ હોય ત્યારે થીટાની વેલ્યુ. હવે સન્મુખ સંઘાતના કિસ્સામાં કીધું છે, અને સંઘાત પ્રાચલ ક્યારે લઘુત્તમ હોય? કે જ્યારે બંને એક્ઝેક્ટલી 180 જેટલા પર હોય. તો થીટાની વેલ્યુ કેટલી હોય? પાય. તો ઓપ્શન શું આવશે? ડી, પાય. સોનાના તત્વ માટે, સોના માટે શું આવશે? ઝેડ ઇઝ ઇક્વલ્સ ટુ 79. ઓપ્શન બી. બધા થિયરી બેઝ ક્વેશ્ચન્સ છે. રુથરફોર્ડ પ્રયોગ દ્વારા અંદાજિત ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી હોય? 10⁻¹ ઘાત. યાદ રાખવાની મીટરમાં. ચલો, રુથરફોર્ડના પરમાણુ મોડલમાં વર્તુળાકાર કક્ષામાં પ્રવેગી ગતિ કરતો ઇલેક્ટ્રોન સતત ઉર્જાનું ઉત્સર્જન કરતો હોય તો તેની કક્ષા કેવી રહે? હવે શું કરે? સતત ઉર્જાનું ઉત્સર્જન કરે છે અને પ્રવેગી ગતિ કરે તો હંમેશા કેવું બને? કમાનાકાર બને. એટલે ઓપ્શન શું આવશે? સી, વર્તુળાકાર કરીને આવતા નહીં, વર્તુળ જ રહે ને એવું બધું ના કરતા એ કેવી થઈ જાય? કમાનાકાર થઈ જાય. રુથરફોર્ડના
આલ્ફા કણ પ્રકિરણના પ્રયોગમાં ઇમ્પેક્ટ પેરામીટર શૂન્ય હોય તો પ્રકિરણન કોણ કેટલો હોય, ઇમ્પેક્ટ પેરામીટર શૂન્ય તો પ્રકિરણન કોણ કેટલો હોય, તો કે 180 ડિગ્રી જેટલો હોય. એટલે ઓપ્શન શું આવશે? સી. ચલો, હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ 5×10^11 મીટર ત્રિજ્યા કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો વેગ આપેલો છે, બરાબર છે? અને આ પ્રોટોનની આસપાસ ઇલેક્ટ્રોનના ભ્રમણની કોણીય આવૃત્તિ પૂછી છે, તો ઓમેગા કોણીય આવૃત્તિનું સૂત્ર છે V/R. V કેટલો છે? 2.2×10^6 એના છેદમાં 5.3×10^-11. ચલો કરો, 2.2×5.3 એટલે શું આવશે? 0.×10^17 એટલે આ 4.15 થાય, તો 10^16 થાય. એટલે ઓપ્શન શું આવશે? એ 4.15×10^16. ચલો, ક્લોરિનને 34.98 U અને 36.98 U દળના બે સમસ્થાનિકો છે, જેમના સાપેક્ષ પ્રમાણ 75.4 અને 24.6% આપેલું છે, ટકાવારીમાં આપેલું છે. તો સરેરાશ દળ શોધવાનું હોય તો સરેરાશ દળ શોધીએ તો 34.98 કેટલા ટકા છે? 75.4%. અને આ કેટલા ટકા છે? 36.98, 24.6%. અને છેદમાં શું આવશે? તો ટોટલ ટકા કેટલા છે? 100%. ચલો આને કરો, 34.98×75.4 તો શું આવશે? 26.3792 36.98×24.6 909.708 એના છેદમાં 100. બંનેનો સરવાળો કરે 26.3792×100 35.47 અહીંયા છે ઓપ્શન બી, 35.47. ચલો, બે ન્યુક્લિયોન વચ્ચેની સ્થિતિ ઉર્જા લગભગ કેટલી હોય ફર્મીમાં, FMમાં છે, તો કેટલી હશે? 0.8 ઇલેક્ટ્રોન વોલ્ટ એ કઈ ભૌતિક રાશિનો એકમ છે? ઇલેક્ટ્રોન વોલ્ટ વર્ક ફંક્શન એ ઉર્જા જ છે. ઓપ્શન શું આવશે? ડી, ઉર્જા. ચલો નેક્સ્ટ, જો 27.13 એલ્યુમિનિયમ અને 64.30 ઝીંક ન્યુક્લિયસની ત્રિજ્યાઓ અનુક્રમે R1 R2 હોય તો R1/R2 શું થાય? સૂત્ર R1/R2, તો R0 a^1/3 a^1 આવશે અને R0 a^2/1/3 R0 કેન્સલ, તો az આવે, axz. તો a^1 કેટલું છે? 27 અને a^2 કેટલું છે? 64. બધાનું ઘનમૂળ લેવાનું, તો 3×9=27, 4×16=64. ઓપ્શન શું આવશે? બી, 3/4. ન્યુક્લિયસની સરેરાશ ઘનતા અને પાણીની ઘનતાના ગુણોત્તરનું મૂલ્ય. હવે ન્યુક્લિયસની સરેરાશ ઘનતા કેટલી છે? ન્યુક્લિયસ માટે 2×10^17 અને પાણીની ઘનતા કેટલી છે? 10^3 રેશિયો ચૌથે હશે, 2×10^14. ઓપ્શન બી, 2×10^14. ચલો નેક્સ્ટ લઈએ, જુદા જુદા રેડિયો એક્ટિવ ગુણધર્મો ધરાવતા એકબીજાના આઇસોમર રેડિયો એક્ટિવ ગુણધર્મો જુદા જુદા છે, આઇસોમર. ડી, વેરી ગુડ, ઘણા બધા રાઈટ આન્સર આપેલો છે. SI કે GEમાં ખાલી જગ્યા અશુદ્ધિ તરીકે ઉમેરતા P પ્રકારના અર્ધવાહક બને, એન્ટીમની, ફોસ્ફરસ, આર્સેનિક કે બોરોન, શું આવશે?
પી પ્રકારના અર્ધભાગ બનાવવા માટે બોરોન જોઈશે. ઓપ્શન ડી. અર્ધવાહકોની વાહકતા ખાલી જગ્યાથી લઈને ખાલી જગ્યા એસ મીટર્સ ઇન્વર્સ હોય છે, તો 10^5 થી 10^-6. પી પ્રકારના અર્ધવાહકમાં હોલની સંખ્યા વધારે. ઓપ્શન સી, હોલની સંખ્યા વધારે. જર્મેનિયમ ડાયોડ માટે કટ ઇન વોલ્ટેજ, લાસ્ટ ક્વેશ્ચન. જર્મેનિયમ ડાયોડ માટે કટ ઇન વોલ્ટેજ, જર્મેનિયમ ડાયોડ છે તો શું આવશે? 0.2. ઓપ્શન ડી, 0.2 વોલ્ટ હશે. તો આ હતા આપણા બોર્ડના બાહુબલીના ભૌતિક વિજ્ઞાનના 100 ક્વેશ્ચન્સ. હવે મળીશું નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી ગુડ બાય. અને હા, તમારા ટોટલ કેટલા રાઈટ પડ્યા એ ખાસ કમેન્ટમાં લખતા જજો. ઓકે, ચલો મળીએ. ગુડ બાય.